ભરૂચની ચંબલસર ચોકડી પાસે અંગત અદાવતમાં દોડે દાડે એક યુવક પર ફાયરિંગ કરવામાં આવવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જંબુસર બાયપાસ ચોકડીના ઓવરબ્રિજ પાસે અંગત અદાવતમાં બે વ્યક્તિઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ પરિસ્થિતિ વણસી જતા ઇદ્રીસ બંબૈયા નામના ઈસામે તેની પાસેના તમંચાની સઈદ બુરા નામના ઈસક પર ફાયરિંગ કરતા સઈદને પેટના ભાગે ગોળી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં એક ગોળીબારનો બનાવ બનેલો છે. બહુ દુઃખદ ઘટના છે. વખતો વખતે બાયપાસ વિસ્તારની ઉપર આવીને કોઈ પણ ગુંડા તત્વો આવા અહીંયા ઉઠાય આ વિસ્તારનું નામ બદનામ થાય. અમે વહીવટી તંત્રને પોલીસને અને ભરૂચના એસપી સાહેબ ચુડાસમા સાહેબને કહેવા માંગીને કલેક્ટર સાહેબને કે સાહેબ આ જેટલું પણ ન્યુસન્સ છે અહીંયાથી હટવું જોઈએ. જે ગુંડા તત્વો અહીંયા રાતો રાત બેસી રહે આ વિસ્તારની પ્રજાને જીવવાનું હરામ થઈ ગયેલું છે. વખતો વખતે પોલીસ અને પ્રશાસનને અમે અપીલ કરેલી છે આ વિશે લેખિતમાં આપેલું છે કે ભાઈ અહીંયાથી આ જે ન્યુસન્સ છે હટાવો, પરંતુ આની અંદર પોલીસની નિષ્ક્રિયતા સાબિત થાય છે. કેમ આ શું બિહાર બનાવ અહીંયા યુપી બનાવવા માગું છું? વિકાસ દુબે અહીંયા ઊભા કર્યા ભરૂચની અંદર. હું એક ભરૂચ જિલ્લાના અધ્યક્ષ તરીકે અપીલ કરું છું કલેક્ટર સાહેબને કે સાહેબ આ ન્યુસન્સ બંધ કરો અને અહીંયા જેટલા પણ ગુંડા તત્વો બેસાય એને જેર કરો. આ વિસ્તારની પ્રજા નીકળે રોડ પર આવીને હવે જન આંદોલન કરશે. અમે પોલીસની પોલીસે મજબૂત અને સખત થવું પડશે. સમગ્ર પ્રજા પોલીસની સાથે અમે ઊભા રહીશું. જો આ ગુંડા તત્વોને તમારે જેર કરવા હશે તો અહીંયા પ્રોપર પોલીસ સ્ટેશનની વ્યવસ્થા કરીને બનાવો. અને આ પોલીસને અપીલ કરીએ ફરી વખતે કે સમગ્ર પ્રજા પોલીસની સાથે છે. જો તમે આ નહીં કરો તો આ વિસ્તારની પ્રજા જન આંદોલન થશે. એટલે અમારી માંગ છે કે જેટલા પણ ગુનેગારો બેસતા હોય એમને જેર કરી દો અહીંયા આવીને. પોણા બેથી બેના સમયગાળા દરમિયાન જંબુસર બાયપાસ ઓવરબ્રિજ નીચે સઈદ ભુરા નામના ઈસમ ઉપર ઇદ્રીસ બંબૈયા નામના વ્યક્તિએ તેના કમરના ભાગે દેશી કટ્ટાથી ફાયરિંગ કરેલ છે. જે ઈજા પામનાર છે હાલ વેલફેર હોસ્પિટલમાં દાખલ છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પ્રાથમિક તપાસમાં એવી વિગત જણાઈ આવી છે કે બંને જે વ્યક્તિ છે બંને નોટોરિયસ છે અને ગઈકાલે પેટ્રોલ જે બંબઈઓ છે એની ગાડીમાં કંઈ પૂરું થઈ ગયેલું અને સહિત ભૂરા પાસે એને પેટ્રોલ પૂરવા માટે જણાવેલું. આ બાબતમાં બંને વચ્ચે મનદુઃખ થયેલું અને આજે અહીંયા બ્રિજ નીચે એને બોલાવતા બંને વચ્ચે ઝપાઝપી અને બોલાચાલી થયેલી અને એ દરમિયાન સહિત ભૂરા ઉપર એણે ફાયરિંગ કરી દીધેલ છે એવી ફરિયાદીએ પોતાની હકીકત જણાવેલી છે.